નોબેલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલ નિધિ કોલેજે આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 24 ધોરણ ત્રીજું વિષય અંગ્રેજી. એમાં આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરવાનું છે, જેનું નામ છે એન. યુનિટ નંબર એ, એનું નામ શું છે? એન. એન એટલે અને, એ એન ડી. એન નું ગુજરાતી શું થશે? અને. હવે અને શબ્દ સાંભળતા જ બધાને થોડી ઘણી માહિતી સમજૂતી તો મળતી જ હશે કે અને નો ઉપયોગ ક્યાં કરવામાં આવતો. કે કોઈ પણ બે શબ્દો કે કોઈ પણ બે વાક્યને જોડવા માટે અને શબ્દ વાપરવામાં આવે છે. ગુજરાતીમાં કોઈ પણ બે શબ્દોને જોડવા માટે શું વાપરવાનું હોય? અને. બરાબર. અને અનેને ગુજરાતીમાં શું કહેવાય? એમ. એટલે અંગ્રેજી કોઈ બે શબ્દો હોય શ્રેણીવાળા તો એને જોડવા માટે શું મૂકવામાં આવે? એન્ડ. તો કે કોઈ પણ પશુ પક્ષી એના નામ હોય અથવા તો કોઈ જાતિવાચક નામ હોય. બરાબર. આ બધી આ બધાને નામ જોડે એકવચન નામ હોય તો તેની પહેલા તે નામની પહેલા આર્ટિકલ મૂકવામાં આવે. બધા શીખી જ ગયા અને પહેલા આર્ટિકલ કેટલા છે? બે. એ એન એમ. બરાબર. એ અને એમ એ ક્યારે વપરાય? તો કે જ્યારે એ શબ્દ પહેલો મૂળાક્ષર હોય, સ્પેલિંગનો પહેલો મૂળાક્ષર તો વ્યંજન હોય તો આર્ટિકલ એ લાગે, અને પહેલો મૂળાક્ષર જો સ્વર હોય તો આર્ટિકલ લાગે એમ. હવે આપણે આ જુદા જુદા શબ્દો છે એને એમ વડે જોડવાના છે. આપણે થોડાક એક્ઝામ્પલ જોશું. શું એમ પૂછે? એકો, એડ. બરાબર. એટલે કૂકડો અને બતક આ પૂછે ને. હા, આને આપણે જોડી દેશું. એકો અને વચ્ચે શું લગાવી દેવાનું? એમ. બસ, બીજું કાંઈ આપણે આમાં કરવાનું નથી. એકો એમ એ ડ. બરાબર. હવે ત્યારબાદ એમ એપલ એન એક્સ. શું લખશું? એમ એપલ એન એન એક્સ. અહીંયા છે એબોર ને શીપ. Again.